સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા અભિષેક આર્કેડના શોપિંગ મોલમાં આગ લાગતા દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના અગાશી પર વેલ્ડિંગ કરતા બની છે. ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. શોપિંગ મોલની એક બાજુની 3 દુકાન આગની ચપેટમાં આવી છે. આ આગ ઉપરથી લઈ નીચે સુધીની દુકાનોમાં લાગી હતી. દુકાનો ખાલી હોવાથી કોઈ જાનમાલને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોયા છો કે સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા અભિષેક આર્કેડના શોપિંગ મોલમાં આગ લાગતા દુકાનદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના અગાશી પર વેલ્ડિંગ કરતા બની છે. ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આગને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા અભિષેક આર્કેડના શોપિંગ મોલમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે આવીને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં કરી છે. જે પ્રમાણેના સમાચાર સામે આવ્યા છે કે સુરતના યોગી ચોક વિસ્તારમાં આ આગનો બનાવ સામે આવ્યો છે. તમને ફરી એકવાર જણાવી દઈએ કે અભિષેક આર્કેડમાં આવેલા શોપિંગ મોલમાં આગ લાગવાની ઘટના બની છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા અભિષેક આર્કેડના શોપિંગ મોલમાં આગ લાગતા દુકાનદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.